વિદ્યાર્થી મિત્રોનો વસ્તુ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ બેન વાલંકી આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 અને વિષય હિન્દી પેજ નંબર 7 અને 8 5 અને 6 આપણે કરી ગયા. તો ચલો ફોલો પેજ નંબર 7. પેજ નંબર 7 ઉપર શું છે જુઓ તો કે છે કે ગ અને ખ આપણે કર્યા વચ્ચે કક્કા બધાય શીખ્યા. તો હવે આપણે પેજ નંબર 7 કાઢવાનું છે. આ પેજ સહેલું છે, ખૂબ જ સહેલું છે. તમને એક ક ખ આગળ જતા જશો ને તમને આખી ચોપડીમાં બધું હાથે કરતા આવડી જશે. આમાં શું કરવાનું છે જો 7 નંબરનો પણ ખોલો. જો અહીંયા ગ સી ગમલા છે ને, તો ગમલા એટલે કુંડું. પણ જો અહીંયા મ અને લા લખ્યું છે, ગ ના ડોટ્સ કરેલા છે, તો એ તમારે શું કરવાનું, ઘાટું કરવાનું. બરાબર, આ પેજ હું તમને સમજાવું છું. આ પેજ હવે તમારે તમારી જાતે કરતા શીખવાનું, ન સમજાય તો વડીલોની મદદ લેવાની. ચાલો હવે એના પછી શું, અહીંયા ખાના વાળો છે, કેસરી કલર વાળું છે ને, એમાં જુઓ એમાં શું છે, ગ સુધી તેના ઉપર રાઉન્ડ કરવાનું. આ બધા છૂટા છૂટા અક્ષર આપ્યા છીએ, એમાં તમારે શું શોધવાનું, ગ. આ પેજ ગ નું છે એટલે આ બે પેજ ની અંદર ગ વિશે જ આપણે સમજૂતી મેળવવાની છે. તો ચાલો જ્યાં ગ હોય ત્યાં રાઉન્ડ કરી નાખો તમારી મેળાએ, પેન્સિલ લઈને. બોલપેન નો ઉપયોગ કરવાનો નથી, ચેક ચાક નથી કરવાની. તો પછી અહીંયા જુઓ, ગો અહીંયા કાળા કલરનો આપ્યો છે ને, એના પછીનો પ્રશ્ન વાંચો. પછી જો આ ગો ખાલી આપ્યો છે તો આને આપણે શું કરવાનું, પેન્સિલ કલર થી આ ગો ને આપણે રંગીન બનાવવાનું. અહીંયા જેમ બ્લેક છે ને એવી જ રીતના અહીંયા તમે મનગમતો કલર કરવાનો. અહીંયા જુઓ, અહીંયા ડોટ્સ આપ્યા છે ગો માં, તો એ તમારે ટપકા તમારી પેન્સિલ ની મદદ થી ધીરે ધીરે જેમ કીધા છે એ રાજ્ય પ્રમાણે બતાવ્યા છે તેવી રીતે કરવાના છે અને ગ બની જવો જોઈએ. હવે જો અહીંયા ગ તમારે કરવાનો છે, ડોટ્સ અહીંયા જો 3 ડોટ્સ આપ્યા છે અડાડવાના. પછી આના જેવો જ ગ અહીંયા બે ખાનામાં કરવાનો, એટલે જેથી કરીને તમને ગ નો વણા આવડી જાય. તો ચાલો 3 એ 3 લાઈન તમારે તમારી જાતે પૂરી કરવાની છે. ધીમે ધીમે સુંદર અક્ષરે પાનો પૂરું કરો. હવે પેજ નંબર 8 ખોલો. ચલો 8 ની અંદર શું છે, જો પહેલી સૂચના છે ને એ રાઉન્ડ વાળી છે. બરાબર, એમાં શું કીધું છે, અત્યારે હું તમને બધી સૂચના ગુજરાતીમાં વાંચીને સમજાવીશ જેથી કરીને તમને ઝડપથી આવડી જાય, એટલે આપણે હિન્દીમાં વાંચશું નહીં. ચલો આમાં એમ કીધું છે, બચ્ચે જે ગ કર્યો છે ને એ ગ રહ્યો ને એના જેવો જે અક્ષર થી શબ્દ શરૂ થતો હોય ને એને લીટો અડાડવાનું છે. તો ચાલો આપણે અહીંયા મેં તમને નાનો એવો રાઉન્ડ કરીને બતાવ્યું છે, ચિત્ર નથી દોર્યા પણ એના નામ લખ્યા છે. તો જો અહીંયા ગ છે તો ગ થી કયો શબ્દ ચાલુ થાય છે, તો પેલા આપણે ઉપરથી ચાલુ કરીએ ગ જરા. હા, તો અહીંયા પેલો અક્ષર ગ છે તો એને અડાડી દઈએ. પછી બીજો અક્ષર લાઈનમાં જોઈએ તો કે છે બચ્છોડા, તો ના, એમાં પેલો અક્ષર ગ થી શરૂ થતો નથી. પછી નો અક્ષર છે ગધા, તો ચાલો એમે પણ અડાડી દઈએ, એમાં પણ ગ થી ચાલુ થયું. પછી છે સૂરજ, ના ના, એમાં ગ નથી એટલે એ નહીં કરવાનું. પછી અહીંયા છે ગ ર દ ન, હા, તો અહીંયા પેલો અક્ષર ગ આવ્યો તો અડાડી દઈએ. પછી અહીંયા જુઓ ગન્ના, ગન્ના તો ઈ ગ થી ચાલુ થયું તો ત્યાં પણ અડાડી દઈએ. પછી છે છાતા, ના, તો ઈ આપણે ગ થી શરૂ થતો નથી એટલે ટોટલ 1 2 3 અને 4 એરા તમારે અહીંયા કરવાના રહેશે. પછી તો તમને ફટાફટ આવડી જશે, તમને એમ થશે કે ચાલો જલ્દી હિન્દી ખોલીએ અને જલ્દી આપણે આપણો પૂરું કરી નાખીએ. ચલો હવે આ અહીંયા જુઓ, જો આ પર કર્યા વાળી લીટી છે ને બાજુમાં ગેપ છે, બરાબર, એમાં ઉપર નું કરાવું છું, ગો ની નીચે લીટી કરો. ચલો આ જે શબ્દ આપ્યો છે એમાં તમારે ગો ગોકવાનું છે અને એની નીચે લીટી કરવાની છે. ગણેશ, તો આ એક ગો લીટી કરી દો નાની એવી, ન ગોર નાની એવી લીટી કરી દો, ગ ગ ના લીટી કરી દો, પતંગ એટલે આમાં પણ છે ગો આવ્યો તો અહીંયા પણ લીટી કરો, ગજરા ગો ગની નીચે લીટી ગોતી ને, ભગત ગની નીચે વચ્ચે ગ છે લીટી કરી નાખો. એટલે આવી રીતે તમારે શું કરવાનું છે, પેલા સૂચના સમજી લેવાની જેથી કરીને હિન્દીમાં આપણને પૂરા માર્ક મળે. પછી એના પછી જો આ કેસરી ખાનું છે ને એ કરાવું છું, ગ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો. આમાં બધા બાળકો બહુ જ ભૂલ કરે છે, ગ ગોતી મીંડું કરનાર છે, એવું કરવાનું નથી. ગ થી જુદો અક્ષર ઉપર ચોપડી કરો, ગ હોવો જોઈએ નહીં, ગ થી જે જુદો છે ને ખોટો છે, આપણે ગ રહ્યો એમ નામ રાખવાનું. આ
પાછળ રો ગ છે નહીં ચોકડી કરો આર્યો ગ એને કઈ નથી કરવાનું આર્યો મ એમાં ચોકડી કરો પાછળ ગ એમાં કરાય નહીં કાઈ ગ થી જે જુદો અક્ષર છે એમાં ચોકડી કરવાની છે આમાં કરું ના આમાં કરું હા ચલો આમાં પણ ચોકડી કરી નાખી આ રીતે છે ખ ક એમાં પણ ચોકડી આ છે ખ એમાં પણ ચોકડી આ છે ગ ગ માંથી ચોકડી કરાય નહીં ગ થી જુદો છે એમાં કરવાની આ પણ છે ગ એમાં પણ નહીં કરવાની આ ખ છે એમાં કરી દઈએ આ ક છે પછી આ પ છે કરી દે ચોકડી આ છે સ એમાંય કરી દે ચોકડી જો સૂચના બરાબર વાંચો ને એટલે આવડી જશે જો ગ માંથી ક્યાંય કરવાની નથી જે ગ થી જુદો અક્ષર છે એની માટે આપણે ચોકડી કરી દીધી કામ ઘાટું નહીં થતે એક જ વાર નાની એવી ચોકડી કરી દેજો હવે એના પછી જો અહીં ચિત્ર આવ્યા છે અને સૂચના આપી છે વાંચો અને લખો જો પેલી બેણી છે બીજા ગણપતિ દાદા છે પછી અહીંયા ગધેડો છે અને અહીંયા શેરડી છે તો જો અહીંયા તમારે ગ જેવો ગુલાબી કલરનો છે ને એવો જ ગ અહીંયા બે જગ્યાએ કરી નાખવાના છે અને ઉપર જેવો શબ્દ છે ને એવો જ શબ્દ આ બે લાઈનમાં થવો જોઈએ બધે ગ જ કરવાનો છે તો તે તમારી જાતે તમે કરજો બરાબર છે હવે જો હું આ શબ્દ છે ને હું ગુજરાતી કરાવું છું ગજરા ગજરા એટલે વેણી ગણપતિ એટલે ગણપતિ ગધા એટલે ગધેડો ગણના એટલે શેરડી આ ચારે અક્ષર એના શબ્દ અને એને ગુજરાતી મેં તમને અહીંયા કરાવ્યું છે તો આ તમે ગુજરાતી છે ને જુઓ આ હોમવર્કમાં તમારે શું કરવાનું કે આ જે ચાર શબ્દ છે ને એનું ગુજરાતી કેટલી વાર લખજો ત્રણ વાર બરાબર જેથી કરી તમને પાકું થઈ જાય હવે છે શબ્દમાંથી ગ સુધીને રાઉન્ડ કરો ચાર જે શબ્દ છે બરાબર ઈ ચારે ચાર શબ્દની અંદર આપણે શું ગોતવાનું છે ગ અને રાઉન્ડ કરવાનું છે જગઠરી કરી દો રાઉન્ડ નગર કરી દો રાઉન્ડ ગ માં જગના કરી દો રાઉન્ડ અને બરગદ બરગદ એટલે પેડનું વૃક્ષ પેડ જેને આપણે હિન્દીમાં કહીએ ને એ વૃક્ષ બરગદનું વૃક્ષ હોય બરાબર હવે આવી રીતના ગો ગોતીને રાઉન્ડ કરો અહીંયા આપણે પેજ નંબર 7 અને 8 પૂરા થઈ ગયા તમારે પણ તમારી બુકમાં 7 અને 8 પૂરા હોવા જોઈએ અને આનું ગુજરાતી તમારે રફ બુકમાં ચારે શબ્દનું ગુજરાતી ત્રણ વાર લખવાનું રહેશે અસ્તુ